નમસ્કાર બાળકો, કેમ છો આપ સૌ? મજામાં ને? આશા છે આપ ઘરે રહી પણ આપનો અભ્યાસ સારી રીતે કરી રહ્યા હશો. આપ હોમ લર્નિંગના વિડીયો પણ રોજ નિહાળી રહ્યા હશો. તે ઉપરાંત આપને આપવામાં આવતું ગૃહ કાર્ય પણ આપ સારી રીતે કરી રહ્યા હશો. બાળમિત્રો, જેવી રીતે આપ શાળામાં જઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરતા હતા, તે જ પ્રમાણે અત્યારે આપે ઘરે રહીને પણ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે તથા આપવામાં આવતું તમામ કાર્ય સમયસર પૂર્ણ કરતા રહેવાનું છે. બાળમિત્રો, આજે ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રકરણ ક્રમ 3 રેસાથી કાપડ સુધી આ પ્રકરણમાં આપ થોડી ઘણી બાબતો સમજી ચૂક્યા છો. આજે થોડી વધારેની બાબતો સમજીશું આપણે. હવે આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે સમજ્યા ઊન તથા ઊન આપનારા પ્રાણીઓ વિશે. પરંતુ બાળમિત્રો, જ્યારે પણ આપણે ઊનનું નામ લઈએ તો સૌથી પહેલા આપણને કોણ યાદ આવે છે? ઘેટા. તો બાળમિત્રો, આજે આપણે સમજીશું કે કઈ રીતે ઘેટા પાસેથી ઊન મેળવવામાં આવે છે તથા ભારતમાં ઘેટાઓની કઈ વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. તો ચાલો શરૂ કરીએ. બાળમિત્રો, આપ સૌએ પેલી અંગ્રેજીની પોઈમ તો સાંભળી જ હશે, બા બા બ્લેક શીપ હેવ યુ એની વૂલ. અને આ શીપ એટલે આપણું ઘેટું, જે કહે છે યસ સર થ્રી બેગ ફૂલ. આ ઘેટાના શરીર પર તો ઘણું બધું ઊન રહેલું છે. પરંતુ બાળમિત્રો, શું આપ જાણો છો કે ઘેટાના શરીર પર આટલું બધું ઊન શા માટે હોય છે? ઘેટાના શરીર પર રહેલું આ ઊન એક ગરમીનું અવાહક છે. આથી તે ઘેટાના શરીરની ગરમીને બહાર નીકળવા દેતું નથી તથા ઘેટાને ઠંડી સામે રક્ષણ આપે છે. અને આથી જ બાળમિત્રો, શિયાળામાં આપણે ઊનના કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ, કેમ કે ગમે તેવી ઠંડીમાં પણ ઊનના કપડામાં ઠંડી નથી લાગતી. ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે. તેના વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે. ઘેટાના શરીર પરથી આ ઊન મેળવવા માટે પરંપરાગત પદ્ધતિ તથા આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પરંપરાગત પદ્ધતિમાં તેના પરંપરાગત ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે. આપ અહીં જોઈ રહ્યા છો કે કેવી રીતે કાતરની મદદથી ઘેટાના શરીર પરથી ઊનને દૂર કરવામાં આવે છે. આ એવી જ પ્રક્રિયા છે કે જેમ આપણે વાળ કપાવીએ છીએ. અહીં આપ જોઈ શકો છો કે આધુનિક પદ્ધતિમાં મશીનના ઉપયોગ વડે ઘેટાના શરીર પરથી ઊનને દૂર કરવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં આ મશીનની આધુનિક પદ્ધતિ જ ખૂબ જ પ્રચલિત છે, કારણ કે તેનાથી ઝડપથી ઘેટાના શરીર પરથી ઊનને ખૂબ જ આસાનીથી દૂર કરી શકાય છે તથા ઘેટાના શરીર પર કે ચામડી પર કોઈ જ તેનાથી નુકસાન પણ નથી થતું. ઘેટાના શરીર પરથી આ રીતે મેળવવામાં આવતું ઊન તે મેલું તથા બરછટ હોય છે. તેના પર વિવિધ પ્રક્રિયાઓ વડે પ્રોસેસ કરી તેને ખૂબ જ નરમ તથા સાફ બનાવવામાં આવે છે. આપ અહીં જોઈ શકો છો કે પ્રોસેસ પહેલાં તથા પ્રોસેસ પછી ઘેટાના ઊનમાં કેટલો બધો ફેરફાર નજરે પડી રહ્યો છે. આ રીતે પ્રોસેસ કરાયેલા ઊનમાંથી રેસાઓ બનાવવામાં આવે છે તથા આ જ રેસાઓને વિવિધ રંગો વડે રંગી અને વિવિધ રંગના રેસાઓની મદદથી રંગીન ઊનના કપડાઓ બનાવવામાં આવે છે. પરંતુ બાળમિત્રો, શું આપ જાણો છો કે આટલું સરસ મજાનું ઊન આપતા ઘેટાઓની કેટલી વિવિધ પ્રજાતિઓ આપણા દેશમાં જોવા મળે છે? નથી જાણતા ને? તો ચાલો આપણે તે સમજીએ. જો તમે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ,
ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે. ઘેટું શાકાહારી પ્રાણી છે. તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે. ઘેટાને પાળનારા તેમને લીલોચારો ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ તથા ખનિજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે. ખોળ એટલે કે બીજમાંથી તેલ કાઢી લીધેલા બાદ વધેલો પદાર્થ. આ ઉપરાંત તેમને પાંદડા, અનાજ અને સૂકો ચારો પણ ખવડાવવામાં આવે છે. આપણા દેશના અનેક ભાગોમાં ઘેટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે. અહીં આપણે સમજીશું ઘેટાઓની કેટલીક જાતિઓ જે આપણા દેશના વિવિધ રાજ્યોમાં પાળવામાં આવે છે, તથા આપણે એ પણ સમજીશું કે તેમની પાસેથી કેવી વિશિષ્ટ ગુણવત્તાવાળું ઊન મેળવવામાં આવે છે. સૌપ્રથમ લોહી જાતિનું ઘેટું, જેના ઊનની ગુણવત્તા સારી હોય છે, જે રાજસ્થાન અને પંજાબમાં મળે છે. ત્યારબાદ છે રામપુર બુશાયર, જે કથ્થઈ ઊન આપે છે. આ ઘેટાઓ ઉત્તર પ્રદેશ તથા હિમાચલ પ્રદેશમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જાતિનું નામ છે નાલી, જેને નલી પણ કહે છે. આ ઘેટાના ઊનની વિશેષતા એ છે કે તેનું ઊન ગાલીચા માટે વપરાય છે, જે રાજસ્થાન, હરિયાણા તથા પંજાબ રાજ્યમાં પ્રાપ્ત થાય છે. આ છે બાખરવાલ. શાલના વણાટ માટેનું ખાસ ઊન આ ઘેટા પાસેથી મળે છે, જે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પ્રાપ્ત થાય છે. આ છે મારવાડી. આ તો ઓળખતા જશો આપ. આ ઘેટું બરછટ ઊન માટે પાળવામાં આવે છે, જે આપણા ગુજરાતમાં પ્રાપ્ત થાય છે. તથા આ છે પાટણવાડી, જે મોજા, ગંજી જેવી હોજેરી માટે તેનું ઊન ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઘેટા પણ આપણા ગુજરાત રાજ્યમાં જ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ઘેટાની વિવિધ પ્રજાતિઓ ગુજરાત રાજ્યના ક્યા ક્યા વિસ્તારમાં જોવા મળે છે તે અહીં નકશામાં દર્શાવેલ છે, જે આપ જોઈ શકો છો. આ વિસ્તારોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, મહેસાણા તથા સુરત આ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ આપણા દેશમાં ઘેટાની અન્ય વિવિધ પ્રજાતિઓ જેવી કે શેખાવતી, બિકાનેરી, જેસલમેરી, માલપુરા, પૂગલ, સોનાળી તથા મુઝફ્ફરનગરી જેવી અનેક વિવિધ પ્રજાતિઓ પણ જોવા મળે છે, જે આપણા દેશના વિવિધ રાજ્યો જેમ કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. હવે જો ફરીવાર આપણે ઘેટાની જાતિ તથા તેની ઊનની ગુણવત્તા વિશે સમજીએ તો લોહી જાતિ, જે સારી ગુણવત્તાવાળું ઊન આપે છે. રામપુર બુશાયર, જે કથ્થઈ ઊન આપે છે. નાલી જાતિ, જે ગાલીચા માટેનું ઊન આપે છે. બાખરવાલ, શાલના વણાટ માટેનું ઊન આપે છે. મારવાડી જાતિ, જે બરછટ ઊન આપે છે. તથા પાટણવાડી, તે મોજા, ગંજી જેવી હોજરી માટેનું ઊન આપે છે. આ બાબતો આપના પાઠ્યપુસ્તકમાં કોષ્ટકના સ્વરૂપમાં જ દર્શાવેલ છે. ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘાટી રૂંવાટી હોય છે, જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાનું ઊન પ્રાપ્ત થાય છે. જેમ કે પહેલાં આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગીલક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે. જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે. બાળમિત્રો, મેં થોડી ચિઠ્ઠીઓ બનાવી હતી
ઘેટાઓના જાતિના નામની તથા તેમને પાસેથી મળતા ઊનની ગુણવત્તાની. પરંતુ મારી ચિઠ્ઠીઓ આડીઅવળી થઈ ગઈ છે. હવે મને નથી સમજાઈ રહ્યું કે કઈ જાતિનું ઘેટું અને તેની કેવી ગુણવત્તાવાળું ઊન. તો જરા મને મદદ કરશો? આ આપેલ ઘેટાઓની જાતિઓના નામને તેમના ઊનની ગુણવત્તાની સામે થોડું જોડી આપો. આટલી મદદ તો કરશો ને મને? તો ચાલો શરૂ કરો. તો બાળમિત્રો, હવે દર વખતની જેમ આજે આપ સૌએ ફરીથી કોઈને મદદ કરવાની છે. આ છે આપણા વર્ગની સરિતા. સરિતાને શિયાળામાં આ ગરમ કપડાઓ પહેરવા ખૂબ જ ગમે છે અને તેથી જ તેના દાદી અલગ અલગ જગ્યાએથી ઊન લઈ આવી તેના માટે સારા સારા ગરમ કપડાઓ બનાવે છે. હવે આપે આ વખતે સરિતાના દાદીને પણ મદદ કરવાની છે. આપે એ જણાવવાનું છે કે જો સરિતાને તે જણાવે તેવી ગુણવત્તાવાળું ઊન જોતું હોય તો તેના દાદીએ ભારતના કયા રાજ્યમાં પ્રવાસ કરવો પડશે. તો ચાલો સૌ પ્રથમ જણાવવો જોઈએ કે જો સરિતાબેનને કથ્થઈ ઊન જોઈએ છે તો તેના દાદી ભારતના કયા રાજ્યમાં જશે. અહીં તો આપને નકશો પણ આપ્યો છે, આપને તો નકશા વાંચન આવડતું જ હશે. તો ચલો જોઈને કહો હવે કે ભારતના કયા રાજ્યમાં જશે. અને હા, તેના દાદીને તો ગાલીચા પણ બનાવવાના છે અને શાલનું વણાટ કામ પણ કરવાનું છે. તો હવે એ પણ મદદ કરી દો થોડી કે ગાલીચાનું ઊન લેવા માટે તથા શાલના વણાટ માટેનું ઊન લેવા માટે તેઓને કયા રાજ્યમાં જવું પડશે. ચલો નકશો જુઓ અને નકશા પર આંગળી ચીંધી બતાવો કે તેમણે ક્યાં જવું પડશે. અને હા બાળમિત્રો, જ્યારે આપણે આખું ભારત હવે ફરી જ આવ્યા છીએ તો ગુજરાત ફરવાનું થોડું જ બાકી રખાય છે. અહીં નકશામાં દર્શાવેલી ગુજરાતની જગ્યાઓ કયા કયા વિસ્તાર છે એ પણ આપે જણાવવાનું છે. અને આ બધી જ બાબતોની નોંધ આપે આપની નોટબુકમાં પણ કરવાની છે. તો ચાલો શરૂ કરો. તો બાળમિત્રો, આ સાથે જ આપ સમજ્યા હશો કે આપણા દેશમાં ઘેટાઓની કેટલી વિવિધ પ્રજાતિઓ છે. આપે પણ આપના આસપાસના વાતાવરણમાં ઘેટાની કોઈ આવી પ્રજાતિ છે કે નહીં તે તપાસીને ચકાસવાનું છે તથા આપના ઘરમાં ઊનના કયા કયા વસ્તુઓ છે તથા કઈ કઈ વસ્તુઓ છે તે પણ જોવાનું છે અને સમજવાનું છે. આ ઉપરાંત જે પણ આપનું ગૃહ કાર્ય છે તે પણ સમયસર પૂર્ણ કરવાનું છે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આવજો.